મારું નામ પૂર્ણ મહેતા છે. મેં એમ્બેડેડ સિસ્ટમ્સમાં માસ્ટર્સ કર્યું છે યુએસથી, અને અત્યારે હું યુએસમાં જ સિનિયર એન્જિનિયર છું. બેટરી સોફ્ટવેર ઉપર હું કામ કરી રહ્યો છું. આ જે મશીન જે છે એની અંદર આપણે એક એન્ક્લોઝર છે, એન્ક્લોઝરની અંદર આપણે વ્હાઇટ LED મૂકી છે જેનાથી લાઇટ કંટ્રોલ થાય છે. આખી માઇક્રો કંટ્રોલર બેઝ સિસ્ટમ છે તો લાઇટ આપણે એકદમ સ્મૂથલી કંટ્રોલ કરી શકીએ છીએ. આ જે લાઇટ છે એ આપણે પડે છે એક ઇલેક્ટ્રોનિક પેપર મોડ્યુલ છે, જે આપણે કિન્ડલ જે રીડર આવતા હોય છે એમાં જેવું હોય છે તેવું જ આ મોડ્યુલ પણ છે. એનાથી ફરક એ પડે છે કે જ્યારે તમે LCD સામે જુઓ છો તો LCDની બેકલાઇટ તમારા આંખમાં પડે છે, એના કારણે તમે ચિત્ર જોઈ શકો છો. જ્યારે જે આપણે કુદરતી દ્રશ્ય જોવાની વાત છે તો જ્યારે બહારના જે સૂર્ય કિરણ હોય કે કોઈ ટ્યુબલાઇટના કિરણો હોય એ પડે કોઈ સપાટી ઉપર અને પછી આપણી આંખમાં આવે ત્યારે તમે જુઓ છો, તો એ જ જે પદ્ધતિ છે એનો અહીંયા આપણે રિક્રિએશન કરવામાં આવ્યું છે. તો આ વ્હાઇટ લાઇટ ઈ પેપર ઉપર પડે છે. ઈ પેપરની બાજુમાં એક આપણે લાઇટ સેન્સર મૂક્યું છે કે જેનાથી ઈ પેપર ઉપર કેટલા લક્સની લાઇટ છે એ આપણને ખ્યાલ આવી શકે. અને આનાથી ઘણા બધા જ્યારે મશીન બને અને જ્યારે કરોડો લોકોનો ટેસ્ટ કરવામાં આવે ત્યારે એક સ્ટાન્ડર્ડાઇઝ આપણી પાસે એક મેઝરમેન્ટ હોય કે કેટલા લક્સ લાઇટમાં કોણ જોઈ શક્યું અને કોણ ના જોઈ શક્યું. તો આ રીતે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે. આની અંદર એક બીજી વ્હાઇટ LED મૂકવામાં પણ આવી છે કે જે આંખોને આંજી નાખવામાં કામ આવે છે. તો જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ ફોર એક્ઝામ્પલ રાત્રે અને કોઈ સામેથી વ્હીકલ આવતું હોય તો આપણે એક્સપિરિયન્સ થયો હશે ઘણી વાર તમને પણ કે આંખો અંજાઈ જાય છે અને પછી આંખો અંજાયા પછી અમુક સેકન્ડ આપણને જાય છે ફરીથી જોઈ શકવાની કેપેબિલિટી આવતા એમ. તો આ જ વસ્તુનો પણ અહીંયા પણ ટેસ્ટ થઈ શકે છે જેને ડાર્ક એડેપ્ટેશન ટાઈમ કહેવાય છે. તો આ ટાઈમ પણ ઘણો બધો વધી જાય છે જો તમને નાઇટ બ્લાઇન્ડનેસ હોય તો. તો અને અમે એક LCDને કીપેડને એવું મૂક્યું છે તો આનાથી આ ઇન્સ્ટ્રુમેન્ટ આખું કંટ્રોલ થઈ શકે છે, આ રીતે કામ કરે છે.